चुनाव में जांच चल रही है, अपने गहने बैग में रखते, ऐसा कह के वेरावल की महिला को लूटा। शहर के बीच में तपेश्वर रोड पर सुबह हुई घटना। शहर के बीच में तपेश्वर रोड पर अपने घर के पास दो शख्स बाइक पर आके महिला को कहते हैं कि चुनाव की जांच चल रही है, अपने गहने इस बैग में रखते, और महिला घबरा के गहने बैग में रख देती है। दोनों शख्स बैग में रखे हुए 3 लाख के गहने लेके भाग जाते हैं। सुबह होने से बजे बाजार बंद होने से दोनों शख्स फरार हो गए। पीड़ित महिला उषाबेन का बयान अनुसार महिला शादी में भाटिया गई हुई थी, वहां से परत हो रही थी, तब घर के पास पहुंची, तब दो शख्स बाइक पर आके महिला को कहते हैं कि चुनाव की जांच चल रही है, आपके गहने इस बैग में रख दे, और दो शख्स बाइक पर फरार हो गए। उषाबेन नाम छे अने हूँ भाटिया जान मा गई थी ने नगर चौक मा उतरी, नगर चौक मा उतरी ने आई तो मैं डेलिये पहुंची, ले ओला बे बाइक वाला आयो, एक नीचे आई के मन के साहेब बोलावे तुम केम नता आवता, मैं कीधु साहेब ने मारू हूँ काम छे, एटले हूँ गई कहाँ साहेब, तो के ना तारी चूंटणी नो जे आलेस એટલે તમે જે હોય આમાં મૂકી દો, ચેકિંગ આલે એટલે તમે આમાં મૂકી દો, મેં મૂકી દીધું આ જે દાગીનો મારો જે કાઢીને, એટલે મેં કાઢીને મૂક્યો, એટલે મેં કીધું હવે તો ઘરમાં વહી જઈશ, ઘરે હં કે હાલવા ગઈ, અહીં ડેલીએ પહોંચી, ડેલીએ પહોંચી તો પાછળનો જે પાછળ બેંકવાળો બેઠો હતો ને એ મારા ઠેલામાંથી લઈ અને ઝડપ મારી, તો મેં એની ગાડી પકડી રાખી, ગાડી પકડીને મેં ઢોળાણી મારા હાથ છોડાવી દીધા, ને તરત વયો ગયો, તો એક છોકરો આવ્યો એ પાછળ ગયો, એ આમ તરત ગયો રામ ભરોસા સાહેબ, મારો પાટલા 100 ગ્રામના અને 7 તોલાનું મંગળસૂત્ર અને 1.5 તોલાનું ચેન, બધું છે ને કેટલું 17-18 ગ્રામ 18 તોલા કેટલા તોલા 18 તોલા હશે, મને કાર્ડ બતાવ્યું એનું, પોલીસનો ડ્રેસ હતો સાહેબ છો મોટો બધું બતાવ્યું મને, તમે આ ચૂંટણીનું છે એટલે મને કાઢી જ દો ને તમે ઠેલા મૂકી દો, બીજું કઈ મોઢે રૂમાલ બાંધી નહીં નહીં કાઈ નહીં, ફૂલ્લે આવું ઇન્સર્ટ બિન્સર્ટ કરેલા હતા, રૂપાળો છે ચહેરો બેયનો અને જે એને ભેગો હતો ને હામો હામરો ને લાંબો છે, પછી પોલીસને તમે આ વખતે જાણ કરી દે, હા કરી દીધી જાણ, અહીંયા ચોલી પોલીસ ચોકી, તો આ મને આઈડી કાર્ડ બતાવ્યું એમાં પોલીસનો ડ્રેસ જોવા મળ્યો અને મને કે તમે અવાજ કરો માં અને ઠેલામાં તમે આ મૂકી દો, ચૂંટણી ભોગ બનાર ઉષાબેન તારીખ 22ના રોજ તલાળા ખાતે એક લગ્ન પ્રસંગે ગયા હતા, લગ્ન પ્રસંગ પતાવીને આજરોજ વહેલા સવારના જાનમાં લશ્કરીમાં આવીને જાનની લશ્કરી વેરાવળ બાયપાસ કિસ્ટોપુર પાસે ઊભી રહેતા, બેને કિસ્ટોપ બાયપાસ ઉતરી અને નમસ્કાર હોટલથી ઓટો રિક્ષામાં બેસી અને પોતાના ઘરે આવતા હતા, દરમિયાન વેરાવળ શાકભાજી માર્કેટ પાસે પાણી ટાંકા પાસે બેને રિક્ષામાંથી ઉતરી અને પોતાના ઘરે તરફ ઘટા બજાર તપેશ્વરની ગલીમાં જતા, આ ઘરના ભોગ બનનારના બેનના ઘરની પાસે એક મોટરસાઇકલ ઉપર એક એજેડ ઉંમરનો હતો અને એક છોકરા જેવો હતો, એમાંથી એક વ્યક્તિએ બતાવેલ કે ભાઈ અમારા સાહેબ છે અને સાહેબનો એક કાર્ડ આઈડી કાર્ડ બતાવી કે ભાઈ હાલ ચૂંટણીનો માહોલ ચાલે છે તો તમે આવા ઘરણા પહેરીને ફરી શકો ને શું કામ કરો છો, તમે આ ઘરણા તમારા એક થેલીમાં મૂકી દો, આમ કરીને બેનને એક થેલીમાં મંગળસૂત્ર ચેન હતો પછી હાથની બંગડી હતી એ થેલીમાં મૂકી અને બેન પોતાના ઘર પર જતા, જે વ્યક્તિ બીજો વ્યક્તિ તો પાછળ તરત અંદરથી હાથ નાખી અને બેનના જે અંદરના જે દાગીના મૂકતા હતા એ દાગીના થઈને ઝડપી અને બાઇક ચાલુ કરીને ભાગવા નીકળતા, બેને પાછળ દોડી એનો પીછો કર્યો, બાઇક થોડી બેનને થોડુંક એનો પીછો કરી બાઇકને પકડી રાખેલ, છતાં બી બાઇકને બેનને પછાડી અને ભાગી ગયેલ છે અને આ બાબતે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં બેનની ફરિયાદારે ગુનો દાખલ થયેલ છે, આ બનાવમાં 16 તોલા જેવું જે સોનું છે મંગળસૂત્ર ચેન અને બંગડી ગયેલ છે, આશરે 3,30,000નો બંધામાલ થાય છે, આ બાબતે ગુનાની તપાસ હાથ ધરેલ છે, હાલ સુધી અમે આ ગુનાના જે તે વિસ્તારમાંથી બેન પસાર થયા છે, જે મોટરસાઇકલ પસાર થઈ એ સીસીટીવી ફૂટેજ લેવાનું કામ ચાલે છે, પ્લસ ભવિષ્યમાં ભૂતકાળમાં આવા જે બનાવ બનેલા એવા આરોપીઓની પૂછપરછ ચાલુ છે. ગીર સોમનાથ છે રામજી મન્યાર કી રિપોર્ટ.